આનંદ આનંદમય
બીજા દિવસે નંદન વહેલો ઉઠે છે અને તે ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કઈ ખબર ન હતી. ફરતો ફરતો ઘણી વાર તે ઘેર પહોંચ્યો. થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરી ફરીને આવવાથી તેનું મન છે એકદમ પ્રફુલ્લિત થઈ ગયું અને તાજગી ભરેલું થઈ ગયું. મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી અને પછી તે નાઈ ધોઈને લેસન કરવા બેઠી. બધા કામ છે એ કેવા થયા શાંતિથી થઈ ગયા. કારણ કે રોજ 10 વાગે ઉઠ્યો, 11 વાગે ઉઠે એના બદલે આજે કેટલા વાગે ઉઠ્યો તો 5 વાગે. એટલે સરસ મજાનું બાર કુદરતી વાતાવરણમાં જઈ આવ્યો એટલે એને મજા આવી, આનંદ આવ્યો અને એટલું ઈ ચાલીને ગયો એટલે એને જમવાનું પણ વ્યવસ્થિત થાય ચાલી. પછી તો તે આ કામ ક્રમ ચાલતો રહ્યો. કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો, કોઈક વાર દક્ષિણમાં. થોડા દિવસમાં તે આખી સીમ ફરી વળ્યો. હવે તેની તબિયત પણ સુધરવા લાગી. ગાળ ભરાયા હતા તેથી તેને નવું કામ કરવાનું મન થતું હતું. મહિના પછી એવી પરિસ્થિતિ થઈ કે તેને ઉઠાડવું પણ ન પડતો, તે જાતે જ ઉઠી જતો. એમ કરતા કરતા 2 મહિના થઈ ગયા. પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં. હવે નંદન રોજ સવારમાં સુકોમ ઉઠતો હતો તો કે સોનેરી પંખી જોવા માટે, પણ એને સોનેરી પંખી ક્યાંય મળતાનું નહીં. કેટલા દિવસ 1 થી 2 મહિના સુધી આવી રીતે રોજ ઉઠી અને ત્યાં સોનેરી પંખી જોવા જતો હતો, પણ સોનેરી પંખી એને ક્યાંય દેખાતું નથી. તે દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી. તેને તે ઉત્સાહથી આપી અને બીજી અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ત્યારે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. કાયમ 3 વિષયમાં નાપાસ થનારો નંદન આજે સારા નંબરે પાસ થયો હતો. સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા. તેને તે ખૂબ જ ગમ્યું. તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી, છતાંય એટલું સરસ હું બોલી શકું છું, આટલો બધો લાભ થાય છે, તો પછી જયારે એ જોઈ લઈશ ત્યારે મને કેટલો બધો લાભ થશે. એ વિચારે છે કે મેં હજી સોનેરી પંખી તો હજી જોયું નથી, છતાં પણ કે હું દર વર્ષે 2 થી 3 વિષયમાં ફેરવતા છું, એના બદલે કે મારો સારા નંબર પાસ થઈ ગયો છું, તો હું એ પંખી જોઈ લઈશ તો મારામાં કેટલો બધો ફેરફાર થઈ જશે. તે બીજે દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો. તળાવના કાંઠે ઉભા ઉભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો. સવારનો શીરો પવન ખાઈ રહ્યો હતો. દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો. તે એક ઝાડના ખરબ નીચે બેઠો. પંખીઓ પલરવ કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા. કેસર વર્ણા સૂર્યની કિનારી દેખાય તેમ ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. તે જોઈ જ રહ્યો હતો અને અચાનક તેને સૂઝ્યું કે શું મામાએ જે સોનેરી પંખની વાત કરી હતી તે આ સૂરજ જ નહીં હોય ને. ઘરે ગયો અને મામાને પત્ર લખવા બેસી ગયો. પૂછ્યો, મામા તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ જ હશે અને મેં જોયું. રોજ જાઉં છું ને રોજ જોઈશ. હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે. માત્ર વહેલા ઉઠી અને અગાસીમાં ઉભા રહીશ તો એ હવે એ સોનેરી પંખી દેખાશે. હું 3જા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર 1લા નંબરે પાસ થઈશ. લખી દે તમારો નંદન. પછી છે એ નંદનને સમજાઈ જાય છે કે જે મામા એમને સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂર્ય જ છે. એટલે એ મામાને કહે છે કે હવે હું એ સૂર્ય જોવા માટે એટલું બધું આવું નહીં, આવું વહેલો ઉઠીશ અને અગાસીમાં ચડી અને સૂર્યને જોઈશ અને સવારમાં રોજ કાયમ વહેલો ઉઠી અને નિત્ય પ્રમાણે કરીશ. અને આ વખતે મારો 3જો નંબર આવ્યો છે તો હવે હું 1મ નંબરે આવવાની ટ્રાય કરીશ. આમ કહી અને તે મામાને પત્ર પૂરો કરે છે. તો સરસ મજાનો પાઠ છે. એટલે જેથી કરીને આપણે પણ જીવનમાં હંમેશા સવારમાં વહેલા ઉઠવું જોઈએ. બરાબર વહેલા ઉઠવાથી આપણા બધા કામ છે એ સરસ રીતે થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.